સામાન્ય રીતે દેવપોઢી એકાદશીના દિવસે બધા જ સંતો શ્રીજી મહારાજ પાસે આવીને ચાતુર્માસના નિયમો લેતા. એ વેળા પ્રેમાનંદ સ્વામીએ સંકલ્પ કર્યો કે હું રોજના 8 પદોની રચના કરીશ. આ સાંભળી સહજાનંદ સ્વામી પ્રસન્ન થયા. આ નિયમને કારણે શ્રીજીની દિનચર્યા પદોમાં ઉતારવા માટે અવારનવાર શ્રીજી સન્મુખ આવતા ને રચેલા પદો શ્રીજીને સંભળાવતા. એક વખત એક કીર્તનમાં શ્રી કૃષ્ણ ગોપીને ચંદ્રસખીનો ઉલ્લેખ સાંભળી મહારાજે તેમને પ્રેમ સખીના નામે બિરદાવ્યા ને આમ જેમ જેમ સમય પસાર થતો ગયો તેમ તેમ તેમની ભક્તિ અને ભક્તિ રચનાઓમાં ભાવની ભરતી વધવા માંડી. એક શ્રાવણ માસની રાતની વાત છે, જ્યારે સહુ જીવ જંપીને સૂઈ ગયા હતા ત્યારે નીરવ શાંતિમાં સ્વામીએ હાથમાં સારંગી લીધી ને સૂર છેડ્યા. કીર્તન શબ્દ તત્ક્ષણ સર્વા લાગ્યા ને શબ્દ અને સૂરમાં એ ભાવ વિભોર થઈ ગયા. આ બાજુ અક્ષર ઉરડીમાં શ્રીજી પોઢી ગયા હતા. સંત કવિના આત્માનો પોકાર ને ભાવ વિહવળતા સાંભળીને મહારાજ બેઠા થયા, બારણું ખુલી બહાર આવ્યા. એક સરળ સાચા ભક્તના હૃદયનો આર્તનાદ એમને ખેંચી લાવ્યો. સ્વામી કુટીરે આવીને જુએ તો પ્રેમાનંદ સ્વામી ગાયન વાદનમાં ગુલતાન હતા. આસપાસના વાતાવરણની કશી ખબર નહોતી ને આમ ને આમ સૂર શબ્દ વહેતા ગયા. શ્રીજી સાંભળતા રહ્યા ને સમય પસાર થતો ગયો. મધરાતથી પરોઢ સુધી સ્વયં શ્રીહરિએ સાક્ષાત ભગવાને બારણે ઊભા રહીને ભક્તના હૃદયના ભાવ કટોરા પીધા, સ્વર અમૃત ચાખ્યા. મુને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર્યામી. હા, મને મળ્યા સહજાનંદ સ્વામી સચ્ચિદાનંદ અંતર્યામી. મા
स्वामी हे मुने मणिया सहजानंद स्वामी।